ઊંઝા વૈજનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સહકાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સજીવન ગ્રુપ રાજકોટ વતી સજીવન ગ્રુપની 23 રાજ્યોમાં થતી કામગીરીની યાત્રા, બનાસ અને સૌરાષ્ટ્રમાં ચાલતા બાવળ મુક્ત અભિયાન અને પ્રાકૃતિક ખેતી ફાર્મર પ્રોડ્યુસર કંપની સહકારી મંડળીઓને મજબૂત બનાવવા માટેના દરેક મુદ્દે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કિરીટ પટેલ દ્વારા તાલુકાના વિકાસને વેગ આપવા માટે દરેક સહકારી મંડળીઓ સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના વિકાસને લઈને સહકારી મંડળી દ્વારા શું શું થઈ શકે એના વિશે થોડી ચર્ચા કરવામાં આવી અને આજની જે સજીવન સંસ્થા છે એના પ્રતિનિધિ આવેલા અને અમને ગામડાઓમાં એમની પ્રવૃત્તિ વિશે થોડી વિસ્તૃત માહિતી આપી. સહકારી મંડળીની નવી જે પ્રવૃત્તિઓ, નવો પેટા કાયદો જે માન્ય આપણા અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંડળી કેન્દ્ર સરકારના છે, એમના દ્વારા જે નવો પેટા કાયદો અત્યારે દરેક મંડળીઓમાં સુધારવામાં આવશે. પેટા કાયદા પ્રમાણે જે મંડળીઓ પ્રવૃત્તિ કરી શકે એનો મંડળીનો વિકાસ કેમ થાય, લોકો ઉપયોગી સેવાળાના વ્યક્તિ સુધી મંડળીના લાભો કઈ રીતે મળે અને મંડળીઓ દ્વારા અને એના વિકાસ માટે રાજ્ય સરકારને જે સહયોગ જોઈએ એના માટે ધારાસભ્યશ્રી પણ કિરીટભાઈ પટેલ આપણે બાંધારીએ પણ આપેલી છે, એમને પણ સાથ સહકાર આપે છે.